આઈટીઆઈ કેન્દ્રોમાં પ્રવેશ મેળવવા માટેની સોનેરી તક. ઓનલાઈન એડમિશન સિસ્ટમ પર તારીખ 25/6/2023 સુધી પ્રવેશ ફોર્મ તેમજ નિયત ફી ભરી રજીસ્ટ્રેશન કરાવો. વધુ માહિતી માટે નજીકના હેલ્પ સેન્ટર અથવા આપેલા ટેલિફોન નંબર પર સંપર્ક કરવા વિનંતી. વાવાઝોડા દરમિયાન અગમચેતીના પગલાં ભરવા જેટલા આવશ્યક છે તેટલી જ આવશ્યક છે વાવાઝોડા બાદની તકેદારી. સૂચના મળ્યા પછી જ ઘરની બહાર નીકળવું, પૂર અથવા વરસાદથી ભરાયેલા પાણી, ઊંચા વૃક્ષો, વીજ થાંભલા અને વીજ તારોથી સાવચેત રહેવું. જરૂરી મદદ માટે ફાયર બ્રિગેડ, પોલીસ અને જિલ્લાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. આ સાથે અસરગ્રસ્તોને જરૂર હોય તો દવાખાને કે સલામત સ્થળે લઈ જવા. વાવાઝોડામાં મૃત્યુ પામેલા પશુનો નિકાલ સ્થાનિક સત્તામંડળના સંપર્કમાં રહીને કરવો. ક્ષતિગ્રસ્ત અને ભયજનક મકાનો ખાલી કરી તેનાથી દૂર રહેવું. ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો. ક્લોરીનયુક્ત અને ઉકાળેલા પાણીનો જ પીવા માટે ઉપયોગ કરવો. અફવાઓથી દૂર રહો, ગભરાશો નહીં. સ્થાનિક હવામાન અંગેની અધિકૃત જાણકારી રાખો. વહીવટી તંત્રને સહકાર આપો જેથી ભેગા મળી વહેલી તકે સમસ્યાઓનું સમાધાન થઈ શકે. જવાબદાર બનો, તમારી અને આસપાસના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરો. ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી. નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે અમિતા વાંઝા. જોઈએ સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાતને ગમરોળ્યા બાદ બિપરજોય વાવાઝોડું રાજસ્થાન તરફ વળ્યું આગળ. હાલ રાજસ્થાનના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ. વાવાઝોડું આવતીકાલ સવાર સુધીમાં ડિપ્રેશન બનીને પૂર્ણ થાય તેવી શક્યતા. ગુજરાતમાં આગોતરા આયોજનને પરિણામે એક પણ માનવ મૃત્યુ નહીં. એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મીના જવાનો દ્વારા રાજ્યમાં પૂરજોશમાં ચાલી રહી છે રાહત અને બચાવ કામગીરી. દરિયાકાંઠાના વિસ્તારમાંથી કાટમાળ, ધરાશાયી થયેલા વૃક્ષો, ઇલેક્ટ્રિક થાંભલાઓ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલુ. હજુ પણ સ્થિતિની સમીક્ષા માટે મંત્રીઓને તેમને ફાળવેલા જિલ્લાઓ પર રહેવા સૂચના. રાજ્યમાં વિવિધ વિભાગના અધિકારીઓની સરાહનીય કામગીરી આવી સામે. ભારે પવનથી 4,600 ગામોમાં ઠપ થયેલ વીજળી પૈકી 3,580 જેટલા ગામોમાં વીજળી કરાઈ પુનઃસ્થાપિત. રાજ્યમાં 263 પૈકી 260 રસ્તાઓ પર વાહન વ્યવહાર પુનઃ શરૂ, તો 504 એમ્બ્યુલન્સ સેવા સતત ખડે પગે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર કંટ્રોલ રૂમ પહોંચી વાવાઝોડાથી થયેલ નુકસાન અને રેસ્ક્યુ ઓપરેશનની કામગીરીની કરી સમીક્ષા. મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ પાસેથી પરિસ્થિતિની મેળવી વિગતો. મુખ્યમંત્રી અધિકારીઓને સંભવિત તમામ રેસ્ક્યુ કામગીરી કરવા આપી સૂચના. ચક્રવાત બિપરજોય વાવાઝોડાના પવને મચાવી તબાહી. કચ્છ, દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓમાં લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી. 5,120 જેટલા વીજપોલ તૂટ્યા. 1,137 વૃક્ષો થયા ધરાશાયી. 20 કાચા, 9 પાકા મકાન અને 65 ઝૂંપડા થયા જમીનદોસ્ત. જ્યારે 474 જેટલા કાચા મકાનને અંશતઃ નુકસાન. બિપરજોય વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ હવે રાજ્યમાં પડશે વરસાદ. આગામી 3 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ. આજે કચ્છથી લઈ અમદાવાદ, સુરત સુધી વરસાદની સ્થિતિ. છેલ્લા 24 કલાકમાં ગાંધીધામમાં 8, ભુજમાં 6, જ્યારે મુંદ્રામાં 5 ઇંચ વરસાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં ચાલી રહેલી G20 કૃષિ મંત્રી સ્તરની બેઠકને વર્ચ્યુઅલી કર્યું સંબોધન. પ્રધાનમંત્રીએ કહ્યું, વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સામૂહિક પ્રયાસ જરૂરી. તો ચેન્નઈના મહાબલીપુરમમાં ચાલી રહેલી W20 બેઠકનો આજે છેલ્લો દિવસ. અને આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારે ગ્રીન ઝોનમાં કર્યો કારોબાર. સેન્સેક્સે 63,000 સપાટી વટાવી. બેંક, ફાઇનાન્શિયલ, ઓટો, મેટલના શેરોમાં દેખાઈ તેજી. દિવસના અંતે સેન્સેક્સ 466 અંક વધી 63,384, જ્યારે નિફ્ટી 137 અંક વધી 18,826 પર થયો બંધ. સમાચાર વિગતવાર.
સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર આવેલ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય છેલ્લા 6 કલાક દરમિયાન 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાતી વાવાઝોડું હાલ નબળું પડી ગયું છે. વાવાઝોડું હાલ ભુજથી લગભગ 30 કિલોમીટર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દૂર ગયું છે. વાવાઝોડું લગભગ પૂર્વ ઉત્તર પૂર્વ તરફ આગળ વધે અને વધુ ઊંડાણમાં નબળું પડે તેવી પણ શક્યતા છે. બિપરજોય આજે રાત સુધીમાં દક્ષિણ રાજસ્થાનમાં પ્રવેશીને ડિપ્રેશનમાં તબદીલ થશે. તે પહેલાં ગુજરાતમાંથી 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પસાર થશે. આ સાથે આજે કચ્છ, દ્વારકા અને પાટણમાં ભારે વરસાદ રહેશે. વાવાઝોડું બિપરજોય સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રાટક્યા બાદ તેની ગંભીર અસર જોવા મળી. 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે મોટા પ્રમાણમાં વીજપોલ, વૃક્ષો પડવાના દ્રશ્યો સર્જાયા. જોકે સદનસીબે બિપરજોય વાવાઝોડાના કારણે વ્યક્તિની જાનહાની થઈ નહોતી. હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું સાંજે ગુજરાતને ઓળંગશે. ત્યારબાદ ધીરે ધીરે પવનની ગતિ ઘટશે. હજુ પણ પ્રભાવિત જિલ્લાઓમાં પવનની ગતિ વધુ હોવાથી કચ્છ, દ્વારકા, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ગાંધીનગરથી રાહત કમિશનર આલોક પાંડેએ પ્રેસ કોન્ફરન્સ યોજી ચક્રવાતની સ્થિતિ વિશે સત્તાવાર માહિતી આપી. તેમણે કહ્યું, રાજ્ય સરકારના આગોતરા આયોજન, મુખ્યમંત્રીના સતત માર્ગદર્શન અને સૌના સહિયારા પ્રયાસોથી રાજ્યમાં મોટી જાનહાની ટળી છે. રાજ્યમાં વાવાઝોડાના પરિણામે એક પણ માનવ મૃત્યુ નોંધાયું નથી. પ્રભાવિત વિસ્તારોમાંથી 1 લાખથી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. લગભગ 5 દિવસ સુધી કુદરતી આફત સામે ઝઝૂમી આજે હજારો જીવન બચાવી શક્યા છીએ. સાથે સાથે તેમણે વાવાઝોડાના પરિણામે પ્રભાવિત જિલ્લાઓમાં પાણી, કમ્યુનિકેશન સિસ્ટમ, વીજળી અને રોડ રસ્તાને વહેલી તકે પૂર્વવત કરવા સહિતની સૂચનાઓ આપી હતી. જે સાયક્લોન છે એ અહીંથી પસાર થઈ રહ્યું છે અને આગળ વધતા જાય છે કચ્છ જિલ્લાથી, અને જે સૌથી મોટું અચીવમેન્ટ છે એ આ છે કે આપણા રાજ્યમાં વિપર્જય સાયક્લોનથી કોઈ પણ હ્યુમન ડેથ રિપોર્ટ નથી થઈ અને એક બહુ મોટી વસ્તુ કહેવાય છે. તમામ સામૂહિક પ્રયાસોથી આપણે વન ઓફ ધ હાઈએસ્ટ શિફ્ટિંગ્સ જે છે ઇન ધ હિસ્ટ્રી ઓફ ગુજરાત એ કરી શક્યા. 1 લાખથી વધારે લોકોને આપણે શિફ્ટ કર્યા અને હવે જ્યારે બધું સારું થઈ જશે ત્યારે આજકાલમાં લોકલ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના નિર્ણય લઈને લોકો એમને પાછું શિફ્ટ કરીને પોતાના મકાનમાં શિફ્ટ કરશે. બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ગુરુવારે રાત્રે ટકરાયા બાદ સંપૂર્ણ સ્થિતિનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચી માહિતી મેળવી જરૂરી સૂચન કર્યા હતા. દરમિયાન રાહત કમિશનરે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં ધરાશાયી થયેલા તમામ 1137 વૃક્ષોને હટાવીને 260 રસ્તાઓ પુનઃ કાર્યરત કરાયા છે. ભારે પવનથી 4600થી વધુ ગામમાં વીજળી ઠપ થઈ ગઈ હતી, જેમાંથી 3580 ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. પીજીવીસીએલની ટીમ્સ દ્વારા ચાલુ વરસાદે પણ બાકીના ગામોમાં વીજળી ચાલુ કરવા માટે સતત કામ કરી રહી છે. પ્રભાવિત જિલ્લાઓમાં 20 કાચા મકાન, 9 પાકા મકાન અને 65 જેટલા ઝૂંપડા સંપૂર્ણ રીતે ધરાશાયી થયા છે, જ્યારે 474 જેટલા કાચા મકાન અને 2 પાકા મકાનને અંશતઃ નુકસાન થયું છે. આ સમગ્ર પરિસ્થિતિમાં પીજીવીસીએલના સરકારી કર્મચારીઓ અને એનડીઆરએફ તેમજ એસડીઆરએફની તમામ ટીમે ઝડપી અને સરાહનીય કામગીરી કરી રહ્યા છે. ચક્રવાત બિપરજોયે રાજ્યમાં અનેક સ્થળોએ ભારે નુકસાન કર્યું. દ્વારકાના ભદ્રકાળી ચોક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે સ્થાનિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ચક્રવાતના લીધે જિલ્લામાં ઘણું નુકસાન પહોંચ્યું છે. વરસી રહેલા વરસાદના કારણે છે તે અહીંયા પાણી ભરાવાની સમસ્યા છે તે વધી રહ્યો છે, પવનની ગતિ પણ વધી રહી છે. ગઈ રાત એકદમ વિકટમાં વિકટ મારી લાઈફની અંદર આવી મેં કોઈ વાવાઝોડું જોયું નથી.
અને અસલ તો દ્વારકાધીશની કૃપાથી, દ્વારકાધીશ રાજા ધીરાજના આશીર્વાદથી દ્વારકામાં જરાય પણ નુકસાન નથી. અને સૌથી મોટો તો આભાર ભાજપ સરકારનો અને આની વહીવટી તંત્રનો. અહીંયા આખી રાત એમ્બ્યુલન્સને ચાલુ જ હતું અને કોઈ માણસોને રખડવા દેતા નહોતા. રાજ્ય સરકારની પણ સારી મહેરબાની કહે, મિનિસ્ટરો બધા આવી જતા. દ્વારકાનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. દ્વારકાધીશ અને કાળીયા ઠાકરની મહેરબાની અને કૃપા અને રાજ્ય સરકારની સતર્કતાથી કોઈ જાનમાલનું એવું મોટું નુકસાન નથી થયું, એ બદલ અમે દ્વારકાધીશને સતત નમન કરીએ છીએ. કે એ વાત કરવામાં આવે તો કાળીયા ઠાકોરની કૃપા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ દ્વારકા પર ઉતરી છે ને કોઈ લોકોને મોતના કે એવા કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા. દૂરદર્શન ન્યૂઝ, રાજેશ રૂપારેલિયા, દ્વારકા. રાજ્યમાં બિપરજોય વાવાઝોડા વચ્ચે અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી સુખદ સમાચાર પણ સાંભળવા મળ્યા. ઝીરો કેઝ્યુલિટીના ધ્યેય સાથે સમગ્ર વહીવટીતંત્ર, આરોગ્યતંત્ર અને 108ના કર્મીઓ દ્વારા કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે સતત સ્થળાંતર બચાવની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી, જેના ભાગરૂપે વાવાઝોડા અસરગ્રસ્ત 8 જિલ્લાઓમાં અગમચેતીના રૂપે 1171 પૈકી 1152 સગર્ભા બહેનોનું અગાઉથી જ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. માત્ર સ્થળાંતર જ નહીં પણ આમાંથી કુલ 707 બહેનોની સફળ પ્રસૂતિ કરાવીને, એક નહીં પણ બે બે જીવન બચાવીને વહીવટીતંત્ર આ તમામ પરિવારોના આનંદમાં સહભાગી થયું છે. તમામ મહિલાઓ અને તેમના નવજાત શિશુ હાલ સુરક્ષિત છે. સરકારી દવાખાનાઓમાં જનરેટરની વ્યવસ્થા ઉપલબ્ધ છે જેથી લાઇટ્સ વગર કામ અટકે નહીં, તેમજ 70 ડોક્ટર્સ સહિતનો વધારાનો સ્ટાફ રાખવામાં આવ્યો છે. એક જોઈન્ટ ડાયરેક્ટરને કચ્છ મોકલવામાં આવ્યા છે. અગમચેતીના પગલા રૂપે જે સગર્ભા બહેનોની ડિલિવરી નજીકની હતી તેવી બહેનો આઇડેન્ટિફાય કરેલી અને જે દરિયા કિનારા નજીકના વિસ્તારમાં હોય તેવી 1152 બહેનો, સગર્ભા બહેનોને આઇડેન્ટિફાય કરીને સરકારી દવાખાને એટલે કે પીએસસી, સીએસસી, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મેડિકલ કોલેજમાં એડવાન્સમાં અમે આ 8 જિલ્લાની અંદર દાખલ કરાવી દીધેલા હતા. જે પૈકી સમયાંતરે રોજની રીતે 2-3 દિવસની અંદર ટોટલ 704 ડિલિવરી હોસ્પિટલની અંદર થઈ ગયેલી છે, એટલે કે સુરક્ષિત રીતે આ બહેનોની ડિલિવરી સુનિશ્ચિત કરવામાં આવેલી છે. હજુ પણ બહેનો, સગર્ભા બહેનો હોસ્પિટલમાં દાખલ છે, એમની પણ ડિલિવરીની ખાસ કાળજી લેવામાં આવશે. વધુમાં ડિલિવરી કે પછી કોઈ અન્ય ઇન્જરીના કે કોઈ કેસીસ માટે હોસ્પિટલમાં લાઇટના અભાવે કોઈને સારવારથી વંચિત ના રહે તે હેતુસર તમામ પીએસસીથી માંડીને મેડિકલ કોલેજ સુધી જનરેટરની પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલી હતી. બિપરજોય વાવાઝોડામાં ખાસ જોઈએ તો પાટણમાં કેવી સ્થિતિ રહી એ વિશે વધુ વાત કરવા અમારી સાથે જોડાયા છે પાટણથી અમારા સંવાદદાતા ભરત ચૌધરી. જી ભરત, ચોક્કસપણે બિપરજોય વાવાઝોડું રાજસ્થાન તરફ ફંટાયું છે પરંતુ તેની અસરો ગુજરાત ઉપર પણ છે અને ખાસ કરીને જોઈએ તો ઉત્તર ગુજરાતમાં હવે જો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, હાલ કેવો માહોલ છે? જી, જે સવારે 11 વાગ્યા પછી પાટણ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાનું જે તેજ પવન અને સાથે સાથે વરસાદ પણ જોવા મળ્યો છે. પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ શહેરમાં 1.5 ઇંચ વરસાદ જોવા મળ્યો છે અને ખાસ કરીને પ્રભાવિત ક્ષેત્ર છે કચ્છને અડીને આવેલા તાલુકા છે સાતલપુર અને રાધનપુર, ત્યાં 1.5 ઇંચ જેટલો વરસાદ સવારથી પડી ચૂક્યો છે. અત્યારે પણ ઝરમર વરસાદ ચાલી રહ્યો છે. પાટણ અને સમગ્ર જિલ્લામાં હારીજ તાલુકો પણ પ્રભાવિત બન્યો છે. ખાસ કરીને સાતલપુર પંથકમાં કેટલાક મકાનોને નુકસાન થયું છે. 96 જેટલા મકાનોનો પ્રાથમિક સર્વે કર્યો છે. સાતલપુર તાલુકામાં વીજ તંત્ર પણ કામે લાગ્યું છે. કેટલીક જગ્યાએ વીજ પોલ પડી જવાની જે સમસ્યા સર્જાઈ હતી તેના કારણે SDRF અને વીજ તંત્ર પણ કામે લાગ્યું છે કે વીજ પુરવઠો ફરીથી પૂર્વવત થાય. વહીવટીતંત્રે 1288 જેટલા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરી એમના જે આશ્રયસ્થાનો શેલ્ટર હોમ બનાવેલા છે તેમાં રાખેલા છે અને પાટણ જિલ્લો 0 કેઝ્યુલિટી ઉપર, એટલે કે હજુ કોઈ પણ પ્રકારની માનવ મૃત્યુના ક્યાંય પણ સમાચાર નથી અને વહીવટીતંત્ર સતત 24/7 કામે લાગી રહ્યું છે. વાવાઝોડાની જે પરિસ્થિતિ હતી તેને પહોંચી વળવા માટે પાટણ જિલ્લા કલેક્ટર પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. જી બિલકુલ, ધન્યવાદ ભરત અમારી સાથે જોડાવા બદલ. અપડેટ લેતા રહીશું આપની પાસેથી. સમાચારમાં સમય છે નાનકડા વિરામનો, વધુ સમાચાર વિરામ બાદ. આઈટીઆઈ કેન્દ્રોમાં પ્રવેશ મેળવવા માટેની સોનેરી તક. ઓનલાઈન એડમિશન સિસ્ટમ પર તારીખ 25/6/2023 સુધી પ્રવેશ ફોર્મ તેમજ નિયત ફી ભરી રજીસ્ટ્રેશન કરાવો.
વધુ માહિતી માટે નજીકના હેલ્પ સેન્ટર અથવા આપેલા ટેલિફોન નંબર પર સંપર્ક કરવા વિનંતી. વાવાઝોડા દરમિયાન અગમચેતીના પગલાં ભરવા જેટલા આવશ્યક છે તેટલી જ આવશ્યક છે વાવાઝોડા બાદની તકેદારી. સૂચના મળ્યા પછી જ ઘરની બહાર નીકળવું, પૂર અથવા વરસાદથી ભરાયેલા પાણી, ઊંચા વૃક્ષો, વીજ થાંભલા અને વીજ તારોથી સાવચેત રહેવું. જરૂરી મદદ માટે ફાયર બ્રિગેડ, પોલીસ અને જિલ્લાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. આ સાથે અસરગ્રસ્તોને જરૂર હોય તો દવાખાને કે સલામત સ્થળે લઈ જવા. વાવાઝોડામાં મૃત્યુ પામેલા પશુનો નિકાલ સ્થાનિક સત્તામંડળના સંપર્કમાં રહીને કરવો. ક્ષતિગ્રસ્ત અને ભયજનક મકાનો ખાલી કરી તેનાથી દૂર રહેવું. ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો. ક્લોરીનયુક્ત અને ઉકાળેલા પાણીનો જ પીવા માટે ઉપયોગ કરવો. અફવાઓથી દૂર રહો, ગભરાશો નહીં. સ્થાનિક હવામાન અંગેની અધિકૃત જાણકારી રાખો. વહીવટી તંત્રને સહકાર આપો જેથી ભેગા મળી વહેલી તકે સમસ્યાઓનું સમાધાન થઈ શકે. જવાબદાર બનો, તમારી અને આસપાસના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરો. ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી. વિરામ બાદ અન્ય સમાચાર. બિપરજોય વાવાઝોડાએ સર્જેલી તારાજીને ધ્યાને લઈ સુરતમાં સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ટીમ તૈયાર કરી દેવામાં આવી છે. 150થી વધુ નર્સિંગ સ્ટાફ અને રેસિડેન્ટ ડોક્ટર્સની ટીમ તૈયાર છે. સરકારના આદેશ મુજબ મેડિકલ ટીમ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં જવા રવાના થશે. છેલ્લા બે દિવસથી વાવાઝોડાને લઈને અમારી 150થી વધુની નર્સિંગ ટીમ તૈયાર કરી છે. આ ટીમે ભૂતકાળમાં પણ રેન, બનાસકાંઠા, ભૂકંપ ભુજ, ઓડિશા સાયક્લોન, સુરત રેન, અનેક જગ્યાએ નેપાળ, અનેક જગ્યાએ ભારત જાગી ચૂકેલા છે. ભગવાનને પ્રાર્થના કરી કે આવી પરિસ્થિતિ ઊભી ના થાય, પરંતુ પરિસ્થિતિ કદાચ વરસાદ કે વાવાઝોડાને કારણે જાવ થઈ હોય તો ત્યાં અમે બેઝ કેમ્પ કરવા ગયા છીએ. આ અનુભવી ટીમ છે, ત્યાં જઈને અમે રાહત કાર્યમાં જોડે જવા તત્પર છીએ. આમ તો સરકારનું વહીવટી તંત્ર ખૂબ સરસ રીતે કામ કરી રહ્યું છે, તમામ જગ્યાએ હોસ્પિટલો પણ છે, પરંતુ ખૂબ મોટી પરિસ્થિતિ ઊભી થાય અને સરકારથી શ્રી આદેશ આપે તો અમે જવા બિલકુલ તૈયાર છીએ, તત્પર છીએ. બનાસકાંઠામાં હાલ બિપરજોય વાવાઝોડાની સ્થિતિના કારણે કેવી અસરો છે એ વિશે વધુ વાત કરવા અમારી સાથે જોડાયા છે બનાસકાંઠાથી અમારા સંવાદદાતા સરફરાઝ નાગોરી. જે સરફરાઝ, જણાવો કે વાવાઝોડું બિપરજોય જે છે રાજસ્થાન તરફ તો વળ્યું છે, પરંતુ તેની અસરો હજી પણ રાજ્યમાં છે, ખાસ કરીને જો વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની અને એમાં પણ બનાસકાંઠાની, કેવો પ્રભાવ રહ્યો? નિશ્ચિતપણે અમિતા, આપને જણાવી દઉં કે ગઈકાલ સાંજથી ગુજરાતની અંદર જે વાવાઝોડું ત્રાટક્યું છે બિપરજોય, જેની અસર અત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાની અંદર એવરેજ જોવા જઈએ તો 2 ઇંચ જેટલો જિલ્લામાં ગઈકાલથી આજ સુધીમાં વરસાદ નોંધાયો છે. આજે સવારથી પાલનપુર સહિતના તાલુકાઓમાં પણ વરસાદ થઈ રહ્યો છે અને આ વાવાઝોડાને લીધે ક્યાંક નુકસાનીના પણ કેટલાક સમાચાર આવી રહ્યા છે. છાપી ખાતે એક વૃદ્ધ બાનું નિધન થયું છે, તો સાથે સાથે એક પશુનું પણ નિધન થયું છે. તો કેટલીક જગ્યાએ વીજળી ગુલ થવાના પણ બનાવ બન્યા હતા, પરંતુ વહીવટી તંત્રએ મોટા ભાગના તમામ ગામોની અંદર વીજ પુરવઠો એ રાબેતા મુજબ ચાલુ કરાવી દીધો છે. આ ઉપરાંત ઘરોના શેડ્સ ઉડવા, વીજળીના થાંભલા પડવા સહિતના બનાવો અને વૃક્ષો પડવાના પણ બનાવો બન્યા છે, પરંતુ વહીવટી તંત્રની ટીમે તમામ જગ્યાએ રેસ્ક્યુ કાર્યો પણ શરૂ કરી દીધા છે અને હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલ સુધી વરસાદ રહે તેવી સંભાવના છે. તેથી સરફરાઝ, હાલ ત્યાં પવનની ગતિ અને વરસાદની સ્થિતિ શું છે? નિશ્ચિતપણે હું મેં આપને કહ્યું તે મુજબ આજે સવારથી જ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને જે વાવ છે, નણાબેટ છે, એ જગ્યાએ વરસાદનું પ્રમાણ થોડુંક વધારે છે અને ત્યાં પવનની ગતિએ 80-100 જેટલી જોવા મળી રહી છે. જ્યારે પાલનપુર, વડગામ જેવા વિસ્તારો જે છે ત્યાં પવનની ગતિ ઓછી છે અને ત્યાં વરસાદનું પ્રમાણ પણ થોડા ઘણા અંશે ઓછું છે. જી બિલકુલ સરફરાઝ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. સમાચારમાં આગળ વાત કરીએ તો બિપરજોય વાવાઝોડાએ કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જી, જેને પગલે તંત્ર હાલ યુદ્ધના ધોરણે કામમાં લાગી ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના કાર્યકરો અને નેતાઓને લોકોની મદદમાં લાગી જવાની સૂચના આપી. આ સમગ્ર મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સુરત ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે વાવાઝોડાના આક્રમણ સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી સતત નજર રાખી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી સહિતના અધિકારીઓ, ભાજપના પ્રમુખો, ધારાસભ્યોએ ખૂબ સરસ આયોજન કર્યું છે. તેમણે વધુમાં મોદી સાહેબ સહિત મીડિયાના તમામ લોકોનો આભાર માન્યો, સાથે જ તંત્ર દ્વારા કરવામાં આવેલા તૈયારીઓની પણ માહિતી આપી.
દ્વારા ગર્ભવતી બહેનોને હોસ્પિટલોમાં પહોંચાડવા માટેનો જે પ્રયત્ન થયો હતો એને પણ સારો રિસ્પોન્સ મળ્યો. ખૂબ મોટી સંખ્યામાં બહેનોની ડિલિવરી નોર્મલ થઈ અને એના કારણે આ ભયના વાતાવરણમાં કોઈ કસુવાર થાય, બાળકને કે માતાને નુકસાન થાય એમાંથી બચાવવા માટેનો જે પ્રયત્ન થયો સરકારે પણ ખૂબ એમાં અને આશા વર્કર બહેનોએ પણ ખૂબ મહેનત કરી કે ગુજરાતના સૌ લોકોનો સાથ મળવાને કારણે આજે આ વાવાઝોડામાંથી આપણે મહદઅંશે કહી શકાય કે જે નુકસાનની અપેક્ષા હતી, જે વિકરાળ સ્વરૂપ હતું વાવાઝોડાનું, વેપર હોય ખૂબ મોટો એ વાવાઝોડું હતું, એની જે કલ્પના આપણે 7-8 દિવસથી કરતા હતા એના કારણે જે ભયનું વાતાવરણ હતું એમાંથી આપણે ઘણા બધા સાહિત્ય બહાર નીકળી શક્યા છે. દેવભૂમિ દ્વારકામાં ગત રાત્રે આવેલા બિપરજોય વાવાઝોડાના કારણે વરસાદ સાથે તોફાની પવન પણ ફૂંકાયો, જેના કારણે વિવિધ સ્થળે નાના મોટા વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલ છે. જો કે દ્વારકાનગરમાં એનડીઆરએફની ટીમ હરકતમાં આવી ગઈ છે અને વિવિધ માર્ગો ઉપર પડેલા વૃક્ષો હટાવીને માર્ગ ખુલ્લા કરવાની કામગીરી સતત ચાલુ છે. આ અંગે બટાલિયન ટીમના કમાન્ડર દેવપ્રકાશજીએ જણાવ્યું કે વાવાઝોડાના પગલે કોઈ મોટું નુકસાન થયું હોય અને અમારી ટીમે કોઈ ગંભીર ઓપરેશન હાથ ધરવું પડે તેવી કોઈ ફરિયાદ કે માહિતી મળી નથી. નોંધનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાના પગલે ગત રાત્રે અંદાજે 110-115 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. 125 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાયો હતો. દ્વારકા તાલુકામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પશુ ઈજાઓના સમાચાર છે, પશુ મૃત્યુના સમાચાર છે. એ સિવાય વૃક્ષો પડી જવાના અંદાજે 75 જેટલા વૃક્ષો પડી ગયેલા છે, 300 જેટલા પોલ ડેમેજ થયેલા છે. દ્વારકા અને કલ્યાણપુર બે તાલુકાના થઈને સાંજ સુધી 750 જેટલા વીજ પોલ ડેમેજ થયાની ફરિયાદો છે. પીજી વિષયની ટીમ દ્વારા ફર્ધર સર્વે ચાલુ છે. એ સર્વેમાં વધારે વીજ પોલ નુકસાનની સંભાવનાઓ છે. પીજી વિષયની જેટકોની ટીમો સતત ફિલ્ડમાં છે, અમારી ટીમો પણ સતત ફિલ્ડમાં છે. અમદાવાદથી અમારા સંવાદદાતા જતીન ભટ્ટ જોડાયા છે. જે જતીન, જણાવો અમદાવાદમાં બિપરજોય વાવાઝોડાની સ્થિતિ શું રહી, કેવી અસરો રહી બિપરજોય વાવાઝોડાના કારણે? ચોક્કસ, અત્યારે વાત કરીએ બિપરજોય વાવાઝોડાની અસર તો અત્યારે હાલ અમદાવાદમાં પણ એની અસર જોઈ શકાય છે. હું તમને બતાવવા માંગીશ રિવરફ્રન્ટના એ દ્રશ્યો કે જે અત્યારે હાલ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે કે જેથી કરીને રિવરફ્રન્ટ પર લોકો ના જાય. તમે જોઈ શકો છો રિવરફ્રન્ટના જે નદી સાફ કરવાની જે મશીનો છે તે પણ ઉપર લઈ દેવામાં આવે છે. જે સાયકલો જે નીચે રાખવામાં આવી હતી તે પણ અત્યારે હાલ એમને ઉપર લઈ દેવામાં આવી છે. નદીનું જો રિવરફ્રન્ટની જો વાત કરીએ તો તેનું લેવલ અત્યારે હાલ પણ વધી રહ્યું છે. ખાસ કરીને 141 મીટર જેટલું એનું લેવલ અત્યારે હાલ છે. જે લોકોને બતાવવા માંગી કે લોકો જે આ વરસાદ છે તેનો અત્યારે આનંદ માણી રહ્યા છે. જે યુવાનો છે તે પણ અહીંયા અત્યારે તમે જોઈ શકો છો કે વરસાદની મજા માણવા અહીંયા આવી રહ્યા છે. ભારે પવન ફૂંકાયો છે. હમણાં થોડી વાર પહેલા જે વરસાદ મોટું એક જે ભારે જે વરસાદ હતો તે પણ અત્યારે હાલ વરસી ચુક્યો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કોર્પોરેશન દ્વારા તમામ પ્રકારના જે પગલાં હતા તે પણ લેવામાં આવ્યા છે. આજે સ્કૂલોની અંદર પણ જે બાળકોને રજા આપવામાં આવી એટલે કહી શકાય છે અમદાવાદની હાલ પણ અત્યારે બિપરજોય વાવાઝોડાની અસર અત્યારે હાલ અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. જી જી, બિલકુલ, ધન્યવાદ જતીન અમારી સાથે જોડાવા બદલ. તો અમદાવાદમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ક્યાંક હળવો તો મધ્યમ વરસાદ નોંધાયો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો બિપરજોય વાવાઝોડાના કારણે જામનગરમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે શહેરના સેતાવડ વિસ્તારમાં આવેલા એક મકાનનો ભાગ ધરાશાયી થયો. ઘરમાં ફસાયેલા પરિવારજનોએ કંટ્રોલ રૂમમાં જાણ કરાતા તુરંત જ જામનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જેમણે પરિવારના બે પુરુષો અને 3 મહિલાઓનું દિલધડક રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચતા કરાયા હતા. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં એટલે લગભગ 6 કલાકની અંદર સૌથી વધારે વરસાદ જામનગર તાલુકામાં પડેલો છે અને લગભગ 119 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો છે. બીજા બધા તાલુકામાં પણ વધતે ઓછે અંશે જે વરસાદ પડ્યો છે એ 25-30 મિલીમીટરની વચ્ચેની સરેરાશ આવે છે. કોઈ માનવ મૃત્યુ છેલ્લા 36 કલાકમાં થયેલું નથી. અત્યાર સુધીમાં 3 વ્યક્તિઓને માનવ ઈજાના 3 કેસો છે અને પશુ મૃત્યુમાં 4 પશુ મૃત્યુ થયેલા છે.
બિપરજોય વાવાઝોડાના પગલે આગામી 3 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વાવાઝોડાના કારણે 24 કલાકમાં કચ્છના ભુજમાં 6 ઇંચ, માંડવીમાં 3 ઇંચ, ગાંધીધામમાં 8 ઇંચ, મુંદ્રામાં 5 ઇંચ વરસાદ થયો. વાવાઝોડાના કારણે કચ્છના અંજાર, ભુજ, ગાંધીધામ અને મુંદ્રામાં સિઝનનો 25% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્રના દ્વારકા, ભાણવડ, કલ્યાણપુરમાં અને ખંભાળિયામાં પણ વરસાદ થયો હતો. જૂનાગઢના કેશોદ અને માળિયામાં, વંથલીમાં અને વિસાવદરમાં પણ વરસાદ વરસ્યો, જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં, સુત્રાપાડામાં અને તલાલા સહિતના તાલુકામાં પણ વરસાદ થયો છે. પોરબંદર શહેર અને કુતિયાણામાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. રાજકોટના ઉપલેટામાં 1 ઇંચ અને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ નોંધાયો છે. હવે વાવાઝોડું પસાર થયા બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. હૈદરાબાદમાં ચાલી રહેલી G20 કૃષિ મંત્રીઓની બેઠકનો આજે બીજો દિવસ છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સૌને સંબોધિત કર્યા. બેઠકમાં G20 દેશોના 200થી વધુ પ્રતિનિધિઓ, આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો ભાગ લઈ રહ્યા છે. કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે વૈશ્વિક આબોહવા પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે કૃષિ ક્ષેત્રના સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકો અંગે સભ્ય દેશો વચ્ચે રોડમેપ તૈયાર કરવા જેવા મહત્વના વિષયો પર 3 દિવસ સુધી ચર્ચા કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સમગ્ર ભારત ખાદ્ય સુરક્ષા અને પોષણ માટે પ્રતિબદ્ધ છે, જે મુજબ નીતિઓ બનાવવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે બેઠકમાં ખાદ્ય સુરક્ષા, પોષણ, મહિલા સશક્તિકરણ પ્રવૃત્તિઓ, જૈવ વિવિધતા અને આબોહવા ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. લાઇવલીહુડ ફોર ઓવર 2.5 બિલિયન પીપલ ઇન ધ ગ્લોબલ સાઉથ. એગ્રીકલ્ચર એકાઉન્ટ ફોર ઓલમોસ્ટ 30% ઓફ GDP. And over 60% of jobs. And today, this sector faces several challenges. The supply chain disruption caused by the pandemic have been worsened by the impact of geopolitical tensions. Climate change is causing extreme weather events more and more frequently. These challenges are felt most by the global south. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે આજે ભારતીય શેરબજારે ગ્રીન ઝોનમાં કારોબાર કર્યો. આજે સેન્સેક્સે 63,000ની સપાટી વટાવી. કારોબારી દરમિયાન બેંક, ફાઇનાન્શિયલ, ઓટો, મેટલ, રોયલ્ટીના શેર્સમાં તેજી જોવા મળી. કારોબારીમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, SBI, ITC અને ICICI બેંકના શેર્સમાં તેજી જોવા મળી, જ્યારે TCS, વિપ્રો, પાવરગ્રીડ અને ભારતીય એરટેલના શેર્સમાં મંદી જોવા મળી. દિવસના અંતે સેન્સેક્સ 466 અંક વધી 63,384, જ્યારે નિફ્ટી 137 અંક વધી 18,826 ઉપર બંધ થયો. સોનામાં સતત 4 દિવસના ઘટાડા બાદ આજે તેજી જોવા મળી હતી. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર. ITI કેન્દ્રોમાં પ્રવેશ મેળવવા માટેની સોનેરી તક. ઓનલાઈન એડમિશન સિસ્ટમ પર તારીખ 25/6/2023 સુધી પ્રવેશ ફોર્મ તેમજ નિયત ફી ભરી રજીસ્ટ્રેશન કરાવો. વધુ માહિતી માટે નજીકના હેલ્પ સેન્ટર અથવા આપેલા ટેલિફોન નંબર પર સંપર્ક કરવા વિનંતી.